નમસ્કાર, આજે આપણે ફરીવાર આવ્યા છે ખેતર, જ્યાં આપણે જોવાના છે અગાઉ જે આપણે ખેતમાં તલ અને ચણાનું વાવેતર કરેલું એ આપણે બતાવેલું હતું, તો એ અત્યારે કઈ પ્રોસેસ પર છે અને કેવી રીતના એમને કાઢવામાં આવશે તો આપણે એ જોવાના છે. તો ચાલો જઈએ આપણે અંદર ખેતર અને જોઈએ તેની હાલની સ્થિતિ શું છે. તો મિત્રો, આપણે અત્યારે તલનું જે વાવેતર કરવામાં આવેલું હતું તે ખેતરમાં આપણે પહોંચી ગયા છે અને આપણે જોઈએ કે આ તલ અત્યારે કવડી સ્થિતિએ પહોંચ્યા છે, કેટલો એમનો ગ્રોથ થયેલો છે. તો તમે જોઈ શકો છો કે આ તલનું વાવેતર છે જે અત્યારે સારી એવી માત્રામાં ગ્રોથ કરી ગયું છે. તલના પાકને એક જ પાણી આપવામાં આવેલું છે અને આમાં તે અગાઉ છાણિયું ખાતર નાખવામાં આવેલું છે જેથી એમનો ગ્રોથ સારો રહે. મિત્રો, આપણે અગાઉના વ્લોગમાં તલના વિશે થોડી વાત કરેલી હતી કે જે તલના પાકને પાણીનું પ્રમાણ ઓછું હોય છે, જે 2-3 વાળ જ આપવું પડે છે જેથી તેનો પાક ઓછા પાણી લઈ શકાય છે. મેં આપને કીધું એ રીતે દોસ્તો કે તલના પાકને એક જ વાર પાણી આપવામાં આવેલું હતું, હાલ આ પાકમાં બીજી વાર પાણી આપવાની શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો, જોયું આપણે તલનું વાવેતર. તલનું જે વાવેતર છે એમનો છોડ છે એ બહુ નાજુક હોય છે, એટલે એમને બહુ વધુ પ્રમાણમાં ખાતર આપીએ તો એ છોડ બળી જાય, એટલે ખાતરનું જે પ્રમાણ છે એ જાળવી રાખવું. શું કરો કચ્છ ભાઈ? નિંદણ કે ને એમને, ઘાસ મતલબમાં વધારાનું ઉગી ગયું હોય. આમાં કયું કયું ખાતર નાખ્યું અત્યાર સુધીમાં? ડીએપી નું યુરિયા નાખેલું છે અટાણે તો ભાઈ. છાણિયું ખાતર પણ હતું ને? હા, છાણિયું 2 ફેરા ડબલ વાઇટ નું નાખ્યું. સરસ. Me, yeah. I'm following you, take me up into the sky.
આપણે અત્યાર સુધી તાલની જે પ્રોસેસ થઈ, કેટલો ગ્રોથ થયો એ જોયું. આપણે અત્યારે આવી ગયા છે હવે ચણાના ખેતરમાં, જ્યાં અત્યારે એમનું વાઢવાનું કામ ચાલુ છે. મતલબ એ ચણા પૂરા ગ્રોથ થઈ ગયા એટલા માટે હવે એમને કાપવામાં આવે છે. જોઈએ આપણે કેવી રીતના એ કાપે છે. I'm following you, take me up into the sky. કેવી રીતના કાપવાનું કામ ચાલુ છે. ચણાની નંબર 3 જાત છે. ચણાનો ઉતારો કેટલો આવશે આમાં? 20 મણ. 20 મણ જેવો એમને. 3 વીઘાના છે ચણા એમ ને? હા, 20-30-60 મણ જેવો ઉતારો થશે કુલ. અંદાજિત એટલો આંકડો છે. આમાં કેટલા પાણી ભાવા પડ્યા હતા? આમાં પાણી 5-6. 5-6 અને કેટલા? 3-3.5 મહિના. હા, 3.5 મહિના. હા, 3.5 મહિના. બીજું કઈ ટીપ્સ આપવા માંગશો ખેડૂત મિત્રોને? આમાં દવા કલ્ચર પાયું, એમાં બધી દવા છાંટવી પડે. ફૂગનાશક છે, પછી ઈલની દવા પણ છાંટવી પડે. આમાં કલ્ચર પાયું ત્યારે ઉત્પાદન થાય ને. કલ્ચર પાયું, કલ્ચર પાવાથી કસણાની જાત થોડાક નબળી પડી હતી, પણ કલ્ચર પાયા પછી આ જાત સારી થઈ ગઈ. આ વખતે ચણાના પાકમાં ઘણાને નુકસાન થયું છે. આ જોઈએ એવો ગ્રોથ નહોતો મળ્યો. એટલે આ પાયા પછી આ સુકારો બહુ હતો. સુકારો પુષ્કળ હતો. તો મિત્રો, આ હતો આજનો આપણો નાનો બ્લોગ. આ બ્લોગ તમને જો પસંદ આવ્યો હોય તો એમાં મને કમેન્ટ કરી અને જણાવજો. અને હા, તમારા કંઈ સુઝાવ કે ટિપ્સ હોય તો મને જરૂરથી જણાવજો. મિત્રો, તમે મને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પણ ફોલો કરી શકો છો. તો મિત્રો, ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.